Halo Marco, Kenzo. આગળના વિડિયોમાં આપણે જૂથમાં ગણવું શીખી ગયા. હવે એ જ રીતે જૂથમાં ગણવું એનો બીજો ટોપિક આવે છે, આડા અને ઊભા સરવાળા કરવાના છે. તો આપણે જોઈશું કે આડા અને ઊભા સરવાળા કેવી રીતે થાય છે. તો ચાલો શરૂઆત કરીએ અહીંયાથી. તો પહેલા તો આટલું જોઈશું, બરાબર? કે આડું આડામાં આપણે પહેલા લખીશું, અહીંયા કેટલા ચાર છે? એક. અહીંયા કેટલા ચાર છે? બે. અહીંયા કેટલા ચાર છે? ત્રણ, બરાબર. આ થયા આપણા આડા. હવે આવશે ઊભા. ઊભામાં અહીંયા કેટલા છે? બે. અહીંયા કેટલા છે? અહીંયા કેટલા છે? એક. હવે આપણે શું કરવાનું છે? વચ્ચે વત્તાની નિશાની પાડવાની છે. વચ્ચે વત્તાની નિશાની પાડવાની છે, બરાબર? તો હવે આપણે લખીશું. આ તમને સમજાવવા માટે મેં અહીંયા લીટી પાડી છે, પણ લીટી આપણે પાડવાની નથી, કારણ કે ગણિતની નોટ ખાનાવાળી હશે, એટલે ખાનાવાળી પ્રથમ નોટમાં લીટી પાડવાની નથી. ચાલો હવે આપણે આનો સરવાળો કરીશું. આ બંનેનો સરવાળો. તો ચાલો કેટલા થશે? એક. તો ભેળા ગણીશું ને? ભેળા ગણતા હવે શીખવું પડશે. આપણે હવે બીજા ધોરણમાં આવ્યા છે, એટલે આપણે શું કરવાનું છે? ભેળા. તમારી જે આંગળીના ટેરવા કહેવાય ને, આ ટેરવું પહેલું ટેરવું કહેવાય, પછી એની નીચે જે કાપા પડે છે એ કાપા આપણે ગણવાના છે. પહેલું કેટલા છે? એક. તો એક ગણીશું. હવે આ એકને ભૂલી દઈશું, બરાબર? નીચે કેટલા છે? બે. હવે આ એકની નીચેથી ફરીથી શરૂઆત કરીશું. એક, બે. આ બે થઈ ગયા. હવે આ બે ને પાછા ભૂલી દઈશું. બે ની નીચે કેટલા છે? ત્રણ. ત્રણ છે. હવે આને બાજુમાંથી આપણે લઈશું. એક, બે, ત્રણ. હવે આ બધા જ ફરીથી ઊંધા દિશામાં ગણી કરીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. કેટલા થયા? છ. બધા ટેરવા ગણીને જવાબ કેટલો આવ્યો છે આપણો? અહીંયા લખીશું છ. આ ઊભો સરવાળો, આ ઊભો સરવાળો છે. હવે આ આડો સરવાળો આપણે લેવાનો છે. તો હવે અહીંયા કેટલા છે? બે છે. તો એક, બે. હવે આ બેને ભૂલી જવાના. બેની બાજુમાં કેટલા છે? ત્રણ. આ બે ને નીચેથી શરૂઆત કરવાની. એક, બે, ત્રણ. ત્રણ ની નીચે કેટલા છે? એક. એટલે ત્રણ ની નીચેથી એક. હવે ફરીથી ઊંધી ગણતરી કરવાની. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. જવાબ કેટલો આવ્યો? છ. તો આનો પણ જવાબ આવ્યો છ, અને આનો પણ જવાબ આવ્યો છ. એટલે આપણો ઊભો અને આડો સરવાળા અહીંયા આવી રીતે થાય છે. હવે એવી જ રીતે બીજા બે ના જોડી લઈએ આપણે. ચલો હવે બીજા બે ના જોડી આપણે. તો આ કેટલા છે? બે. અહીંયા વત્તાની નિશાની કરવાની છે, બરાબર? આ કેટલા છે? એક, બે, ત્રણ. અહીંયા કેટલા લખવાના છે? ત્રણ. આ થઈ ગયા. હવે આ કેટલા છે? એક, બે, ત્રણ વત્તા ત્રણ. હવે આવશે ઊભો સરવાળો. તો ઊભામાં કેટલા લખીશું? એક, બે, ત્રણ. અહીંયા લખીશું ત્રણ વત્તા એક, બે. સોરી, અહીંયા બે લખીશું વત્તા એક, બે, ત્રણ. થયા. હવે સરવાળો કરવાનો. તો કયો સરવાળો કરીશું? ગમે તે સરવાળો. પેલા આડો પણ થઈ શકે અને ઊભો પણ થઈ શકે, બરાબર? તમે જ્યાંથી શરૂઆત કરો ત્યાંથી. આપણે આગળની શરૂઆત કરીએ છીએ. ત્રણ. તો ત્રણ ક્યાં આવે? એક, બે, ત્રણ. ત્રણ ની બાજુમાં કેટલા છે? બે. હવે આને છોડી દેવાના. એક, બે, બરાબર છે. બે ની બાજુમાં કેટલા છે? ત્રણ. હવે આને પાછા છોડી દેવાના. એક, બે, ત્રણ. ત્રણ અહીંયા આવે. હવે આપણે ફરીથી કરીએ. એક, બે, ત્રણ, ચાર, છ, સાત, આઠ. કેટલા થયા? આઠ થયા. આઠ થયે.
આપણી પાસે તે જોઈએ અહીંયા કેટલા છે બે છે બે વત્તા એક બે ત્રણ ચાર છ વડે ચાર વત્તા એક બે ત્રણ ચાર છ વડે ચાર હવે ઉભામાં જોઈએ એક બે વડે બે એક બે ત્રણ વત્તા ત્રણ વત્તા એક બે ત્રણ વત્તા એક બે વડે બે તો ચાલો ગણતરી શરૂ કરીએ આ દિવસે ઉભા કરીએ બરાબર જો એક બે ત્રણ ચાર એક બે ને ત્રણ તમારે આ નથી જોવાનું તમારે ફક્ત અહીંયા જવાબ ભેગો થાય છે એટલે એટલું જોવાનું છે સંખ્યા તમારે જોવાની જરૂર નથી અહીંયા બે પણ આવે ને ત્રણ પણ આવે એની ચિંતા આપણે નહીં કરવાની બરાબર ચલો બે એક બે મેન બાજુમાં કેટલા છે ત્રણ આ બે ને છોડીને નીચેથી લખવાના એક બે ત્રણ આ ત્રણ ને છોડીને પછી નીચેથી શરૂઆત કેટલા કરવાની ત્રણ ફરી એક બે ત્રણ એ ત્રણ ને છોડીને ફરી શરૂઆત કરવાની એક બે તો હવે બધા શરૂઆત બધા ફરીથી કેળા ફરી કરવા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ જવાબ કેટલો આવ્યો આપણો એક ને લીધે દસ ચલો હવે આ શું છે બ વડે બે ફરીથી ગણો એક બે બે ની નીચે કેટલા છે છ વડે ચાર એક બે ત્રણ ચાર ચાર ની નીચે કેટલા છે બીજા ચાર છે એટલે આને છોડીને બીજા ચાર એક બે ત્રણ ચાર હવે ફરી બધા વેળા આપણે ગણી કરવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ જવાબ કેટલો આવ્યો આપણો એક બે દસ આવી રીતે આપણે આડા અને ઊભા સરવાળા કરવાના છે તમે પણ તમારી રીતે ઘણા